અમરેલી જિલ્લામાં આવેલું ખીજડીયા જંકશન નામનું સાવ નાનું એવું ગામ. આ ગામના જંકશન પર રેલવેનું ક્રોસિંગ થતું હતું, આથી રેલવેમાં મુસાફરી કરતા લોકો સિવાય બહુ જ ઓછા આ ગામને ઓળખતા હશે. અમરેલીમાં શિક્ષક તરીકે નોકરી કરતા બે મિત્રો શિવરાત્રિનો મેળો કરવા માટે રેલવેમાં જૂનાગઢ જઈ રહ્યા હતા. અમરેલીથી જૂનાગઢ જતા વચ્ચે આ ખીજડીયા જંકશન આવે. અહીં રેલવેનું ક્રોસિંગ હોવાથી લગભગ અડધો કલાક ટ્રેન ઊભી રહે. બંને શિક્ષકો પ્લેટફોર્મ પર ચા પીવા માટે એક લારી પર ગયા. ચાની લારી પર 12 વર્ષનો એક છોકરો કપ રકાબી સાફ કરી રહ્યો હતો. શિક્ષકે ચાની લારીવાળાને આ છોકરા વિશે પૂછ્યું એટલે એમણે કહ્યું, સાહેબ, મારો જ દીકરો છે, પણ એને ભણવાનું નથી ગમતું એટલે અહીંયા મને મદદ કરે છે. ચા પીધા પછી આ શિક્ષકે છોકરાને બોલાવીને પૂછ્યું, બેટા, તને ભણવાનું નથી ગમતું તો પછી શું ગમે છે? છોકરાએ કહ્યું, સાહેબ, મને ચિત્ર દોરવા ખૂબ જ ગમે. જુઓ, મારા દોરેલા આ ચિત્રો. સિગારેટના ખાલી ખોખા પર દોરેલા ચિત્ર જોઈને શિક્ષકો દંગ રહી ગયા. એમણે ચાની લારીવાળા ભાઈને કહ્યું, આ છોકરો તો ખૂબ આગળ વધી શકે તેમ છે. અમે એને જૂનાગઢથી પાછા આવીએ ત્યારે અમારી સાથે લઈ જઈએ અને અમારા ખર્ચે ભણાવીએ. છોકરાના પિતાએ આ માટે મંજૂરી આપી અને શિવરાત્રિનો મેળો કરીને આવેલા આ શિક્ષકો કપ રકાબી સાફ કરતા છોકરાને પોતાની સાથે લઈ ગયા. છોકરાને એના મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા માટે તમામ પ્રકારની મદદ કરી. એ છોકરાએ વડોદરાથી ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો, મુંબઈમાં જઈને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો. આરકે લક્ષ્મણ સાથે રહીને કાર્ટૂન સિરીઝ વાગલે કી દુનિયા બનાવી. પછી તો એની પ્રતિભા ભારત પૂરતી મર્યાદિત ન રહેતા ભારત બહાર પહોંચી. ફિલ્મ બનાવવા માટેના સપના જોતો એ છોકરો આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતા અને નિર્દેશક તરીકે પ્રખ્યાત થયો. મહાનાયક અમિતાભ બચ્ચન પણ જેની સાથે કામ કરવાની મહેચ્છા રાખે છે એ ખીજડીયાના નલિન કુમાર પંડ્યા તરીકે ઓળખાતા અને હાલ ફ્રાન્સમાં રહેતા છોકરાને આજે દુનિયા પાન નલિનના નામથી ઓળખે છે. અને પેલા અમરેલીના શિક્ષક એટલે ડૉક્ટર વસંતભાઈ પરીખ. મિત્રો, આપની શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર આપના મનપસંદ ક્ષેત્રમાં જ કરી શકશો અને જો ઈરાદો પાકો હશે અને મનોબળ મજબૂત હશે તો સફળતા તમારા કદમોમાં આળોટશે.